જેતપુર યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે ત્યારે શ્રમિકોને કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા ન ચૂકવાતા પર ઉતરી શ્રમિકોએ નું ટોલ ભરાઈ અને બારદાન ઉપાડવાનો ઇનકાર કરી દીધો છે બીજી તરફ મગફળી વહેંચવા આવેલા ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અંદાજે સિત્તેર જેટલા શ્રમિકોને મજૂરી ન મળતા હડતાલ પર ઉતર્યા છે તો પેટા કોન્ટ્રાક્ટર પણ મુખ્ય કોન્ટ્રાક્ટર રૂપિયા ન આપતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે

ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ સમાચાર છે જેતપુર યાદમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે ત્યારે શ્રમિકોને કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા ન ચૂકવાતા હડતાલ પર ઉતર્યા છે ફરી એક વખત અમારા સંવાદદાતા યોગેશ અમારી સાથે જોડાઈ ગયા છે જી યોગેશ મનીષા હું આપને જણાવી દઉં કે બિલકુલ વાત સાચી છે આજ સવારથી જે ટેકાના ભાવની મગફળી ખરીદી થતી હતી તેમાં જે મજૂરો કામ કરી રહ્યા હતા એણે વીજળી હડતાલ પાડી હતી એનું કારણ એવું હતું કે આ લોકોને જે દિવસથી મગફળીની ખરીદી શરૂ થઈ તે દિવસથી લઈ અને આજ દિવસ સુધીનું જે મજૂરી થતી હતી એ મજૂરી હજી સુધી સરકાર તરફથી ચૂકવવામાં નથી આવી અને એ બાબતે મજૂરોમાં અસંતોષ પ્રસરી ગયો હતો અને જો મજૂરી ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી એ લોકોનું કામકાજ છે એ રોકી દેશે જેના પરિણામે જે ટેકાની મગફળીનું કામ હતું એ ખોરંભે ચડેલું છે આજે સવારથી સો જેટલા ખેડૂતો છે એ લાઈનમાં ઊભા ઉભા રહી ગયા હતા પોતાની મગફળી વેચવા આવેલા હતા એ લોકો અત્યારે મગફળી પોતાની વેચાય અને મજૂરો કામે ચડે એ માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ મજૂરોની માંગણી છે કે જ્યાં સુધી અમને અમારી મજૂરીના પૈસા નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ જાતનું કામ નહીં કરે જેને લઈ અને અત્યારે મગફળીની ખરીદી છે એ બંધ થયેલી છે જી મનીષા આભાર યોગેશ આપનો માહિતી આપવા